થરાજલારામ મંદિરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસથી ભોજન પ્રસાદ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નેશનલ હાઈવે પર આવેલ પૂજ્ય જલારામ મંદિર આવેલ છે. અહીં જલારામ મંદિરમાં ભૂખ્યાને ભોજન આપવામાં આવે છે, ગરીબ લોકોને ટિફિન પણ આપવામાં આવે છે. દરરોજ થરા રેફલર હોસ્પિટલમાં સુવાવડી બહેનોને ચોખા, ઘીનો શીરો અને મગ આપવામાં આવે છે. જલારામ બાપાના મંદિરમાં દર પૂનમે દરેક લોકોને ભોજન પ્રસાદ આપવામાં આવે છે, પરંતુ સમગ્ર દેશમાં કોરોના આવ્યા બાદ આખા દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું હતું, ત્યારે પૂજ્ય જલારામ મંદિરના ટ્રસ્ટીઓ ગરીબ લોકોને બંને ટાઈમ ભોજન ઘર સુધી પહોંચતું કર્યું હતું. દોઢ બે વર્ષ પછી આજે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે સાંજે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભોજન પ્રસાદ માટે થરા, તાણા, તક્ષશિલા, ગોકુલનગર, શાંતિનગર સહિત આજુબાજુના ગામથી દરેક ભાવિ ભક્તોએ પૂજ્ય જલારામ બાપાનો ભોજન પ્રસાદ લીધો હતો. સૌએ જલારામ બાપાના દર્શન કર્યા હતા અને પ્રાર્થના કરી હતી કે કોરોના વિશ્વમાંથી નાબૂદ થાય તેમજ વિશ્વનું કલ્યાણ થાય. અહીં જલારામ બાપાના મંદિરના ટ્રસ્ટી અજરતલાલ ઠક્કર, વિજયભાઈ ઠક્કર, નિરંજનભાઈ ઠક્કર તેમજ મંદિરના ટ્રસ્ટીઓ સેવાકીય કામ કરી રહ્યા છે.